નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ વિદ્યા ભવન, ધોરણ 11, વિષય આંકડા શાસ્ત્ર, પ્રકરણ 5, વિષમતા. સ્વાધ્યાય 5.2 ને આપણે છેલ્લે બે દાખલાઓ ભણેલા હતા, ત્યાર પછી એ જ રીત ઉપર આધારિત ત્રીજો દાખલો છે. નીચેની માહિતી પરથી બાઉલીની પદ્ધતિથી વિષમતા અને વિષમતા શોધો. બે કોલમ આપેલી છે, XI અને FI. XI છે 20 થી ઓછું, 20 થી 40, 40 થી 50, 50 થી 75, 75 થી 90, 90 થી 120 અને 120 થી વધુ. FI છે 30, 70, 125, 100, 40, 20 અને 15. આપણે સૌ પ્રથમ બાવળીની રીત છે, બાવળીનું સૂત્ર મૂકશું. જે બરાબર Q3 પ્લસ Q1 માઇનસ Q A છેદમાં Q3 માઇનસ Q1. આ સૂત્ર માટે આવૃત્તિ વિતરણ સૌથી પહેલા તો ચડતા ક્રમમાં છે, એટલે CFI લેશું. અને અહીંયા ખાસ એક વાત યાદ રાખજો, જો કોઈ સૂચના ન હોય અને આવૃત્તિ વિતરણ આવું ખુલ્લા છેડાવાળું હોય, પ્રથમ વર્ગની ઉપલી હોય અને છેલ્લા વર્ગની ઉપલી હોય, બંને આપેલી નથી, જો ખુલ્લા છેડાવાળું આવૃત્તિ વિતરણ હોય તો કોઈ સૂચના ન હોય તો માત્ર ને માત્ર બાઉલીની રીતથી જ વિષમતા કે વિષમતા શોધી શકાય. પણ જો કે અહીંયા આપણે બાઉલીની રીતની સૂચના છે તો એના માટે ચતુર્થકો મેળવવા પડે, અને ચતુર્થકો મેળવવા માટે સૌથી પહેલા CFI લેવું પડે. CFI મેળવીએ તો 30 ને 30, 30 ને 70 નો સરવાળો કરીએ તો 100, 100 ને 125 નો સરવાળો કરીએ તો 225, 225 અને 100 325, 325 અને 40 365, 365 ને 20 385, 385 અને 15 400. તો આપણો એન્ડ પણ 400 જ હોય. હવે આ સૂત્ર માટે આપણે ત્રણ ચતુર્થકો મેળવવા પડશે. સૌથી પહેલા Q1 મેળવીએ. Q1 ની શરૂઆત થાય જો સતત શ્રેણી હોય તો N/4 નું અવલોકન. અહીંયા આપણો N એ 400 આવ્યા છે તો 400/4 નું અવલોકન, અને 400/4 કરીએ તો 100 નું અવલોકન કહેવાય. અને 100 નું અવલોકન આપણે CFI માં જવાનું હોય. જો આપણે CFI માં જોઈએ તો 100 નું અવલોકન છે આપણને 20 થી 40 ના વર્ગમાં મળે. વર્ગ મળી જાય એટલે Q1 નું સૂત્ર રૂપન N+N/4 CF/8 × C. આપણો જે વર્ગ છે 20 થી 40, એમાં 20 છે એ લોઅર લેવલ કહેવાય. N/4 આપણને મળ્યા 100. CF આપણા માટે આપણો જે આ વર્ગ છે એના ઉપરના વર્ગ સુધીની આવૃત્તિ 30 એ CF કહેવાય. છેદમાં આપણા વર્ગની આવૃત્તિ AF કહેવાય. અને આપણો જે વર્ગ છે એ વર્ગની વર્ગ લંબાઈ એ અસમાન વર્ગ લંબાઈ છે, પણ આપણે આપણા વર્ગની વર્ગ લંબાઈ લેવાની એ આપેલી છે 20. તો 20+100 માંથી 70 જાય, 30 જાય, 70/70 અને ગુણ્યા 20, આ ઉપર નીચે ઉડી જાય તો 20+20 એટલે આપણો Q1 બરાબર આવશે 40. Q1 ની આપણે કિંમત થશે 40. ત્યાર પછી Q2 મેળવીએ. Q2 એટલે એમ કહેવાય. સૂત્ર માટે એમની પણ જરૂર પડશે. એમ બરાબર
n by 2 નું અવલોકન તો n બરાબર 400 ભાગ્યા 2 નું અવલોકન 400 ભાગ્યા 2 કરીએ તો n બરાબર 200 નું અવલોકન થાય જે આપણે CFI માં જોવાનું હોય અને 200 નું અવલોકન 225 ની અંદર આવેલું હોય તો આપણો મધ્યસ્થ વર્ગ થશે 14 થી 50 મધ્યસ્થ સૂત્ર મૂકીએ m બરાબર n પ્લસ n by 2 માઇનસ CF અપોન n ઇન્ટુ c m બરાબર n એટલે 200 પ્લસ n એટલે 40 પ્લસ n by 2 એટલે 200 માઇનસ આને માટે CF આપણી થશે 100 છેદમાં એક એટલે 125 અને ગુણ્યા વર્ગ લંબાઈ છે એ આપણી 10 ની છે 40 થી 50 નો વર્ગ છે એટલે વર્ગ લંબાઈ 10 ની કહેવાય તો n બરાબર 40 પ્લસ 200 માંથી 100 જાય તો 100 વધે એને ગુણ્યા 10 કરીએ તો 1000 થાય એને ભાગ્યા 25 તો m બરાબર 40 પ્લસ 1000 ભાગ્યા 125 તમે કરો એટલે 8 વધે તો n બરાબર 40 ને 8 48 આપણો મધ્યસ્થ આવશે 48 48 ત્યાર પછી તૃતીય ચતુર્થ એટલે કે Q3 Q3 બરાબર થાય 3 ઇન્ટુ n બાય 4 નું અવલોકન Q3 બરાબર 3 ગુણ્યા n બાય 4 આપણને અહીંયા મળી ગયું છે 100 આવ્યું છે 3 ગુણ્યા 100 નું અવલોકન તો Q3 બરાબર 300 નું અવલોકન CFI માં જોતા 300 નું અવલોકન 325 માં જોવા મળે અને 325 ની સામે 50 થી 75 નો વર્ગ છે તો Q3 બરાબર n પ્લસ 3 ઇન્ટુ n બાય 4 માઇનસ c અપોન n ઇન્ટુ c Q3 બરાબર 50 પ્લસ 300 માઇનસ CF એટલે 225 છેદમાં એ એટલે 100 ગુણ્યા 25 Q3 બરાબર 50 પ્લસ હવે 25 અને છેદમાં 100 છે તો 25 ચોક 100 થાય એટલે 75 ભાગ્યા 4 કરીએ તો 50 પ્લસ 75 ભાગ્યા 4 આપણે કરીએ એટલે 18.75 થાય તો આપણો Q3 બરાબર થશે 68.75 Q3 ની આપણી કિંમત આવશે 68.75 ત્યાર પછી આ ત્રણેય કિંમત Q1 m અને Q3 એને સૂત્રમાં મૂકીએ તો j બરાબર Q3 એટલે 68.75 પ્લસ Q1 એટલે 40 માઇનસ 2 ગુણ્યા m એટલે 48 છેદમાં 68.75 માઇનસ 40 ઉપરોક્ત બેનો સરવાળો કરીએ તો આપણે જેની કિંમત આ બાજુ લખું છું આપણી પાસે જગ્યા નથી એટલે 68.75 પ્લસ 40 એટલે થશે 108.75 જે બરાબર 108.75 માઇનસ 48.96 છેદમાં 68.75 માઇનસ 40 એટલે 28.75 બરાબર 108.75 માંથી 96 જાય તો વધે 12.75 છેદમાં 28.75 બરાબર 0.44 અંશ છે વિષમતા કહેવાય વિષમતા અહીંયા 12.75 છે વિષમતા 0.44 છે અને એનો પ્રકાર જણાવવાનો છે તો આ ધન પ્રકારની વિષમતા કહેવાય
જવાબ છે આપણો ધન છે. પાંચ માર્ક્સ નો દાખલો પૂછાય. બાવલીની રીત છે Q1 M અને Q3 ત્રણ શોધવાનું હોય, સૌથી પહેલા આવૃત્તિ વિતરણની ચડતા ક્રમમાં ગોઠવવાનું, ચડતા ક્રમમાં ગોઠવા પછી જો સતત શ્રેણી હોય તો Q1 નું સૂત્ર મૂકવાનું, એન ભાગ્યા 4 નું અવલોકન, એન 400 હતા ભાગ્યા 4 કરો એટલે 100 મળે, એ 100 CFI માં જોવાનું, એની સામેનો વર્ગ હોય તે ચતુર્થક વર્ગ તરીકે લેવાનો, એ જો નિવારક હોય તો એમનું રાખવાનો, અનિવારક હોય તો નિવારક બનાવવાનો, એન અને લોઅર લેવલ 20 છે, એન બાય 4 100 હતા, CF એટલે એ વર્ગની ઉપરના વર્ગની આવૃત્તિ CF થાય, એફ એટલે એ વર્ગની આવૃત્તિ, અને વર્ગ લંબાઈ તમારે તમે જે વર્ગ લીધો હોય એની વર્ગ લંબાઈ લેવાય, એ ત્રણેયમાં અલગ અલગ છે. પહેલામાં વર્ગ લંબાઈ 20 ની છે, બીજામાં વર્ગ લંબાઈ 10 ની છે, અને ત્રીજામાં વર્ગ લંબાઈ 25 ની છે. તો ખાસ આમાં નવું એ હતું કે જો તમને અસમાન વર્ગ લંબાઈ આપેલી હોય તો તમારા જે વર્ગમાં વર્ગ લંબાઈ આવતી હોય એને જ તમારે ધ્યાનમાં લેવાની છે, બીજી તમારે કોઈ ધ્યાનમાં લેવાની નથી. ત્યાર પછી ચોથો દાખલો છે જેની રકમ તમને આપી દઉં છું, પ્રેક્ટિસ માટે તમારે હોમવર્ક પણ કરવાનું છે, અને પછી સ્વાધ્યાય 5 ના અમુક દાખલાઓ છે ટૂંકા એનો અભ્યાસ કરીશું. ત્યાર પછીના દાખલા નંબર 4 ની આપેલી રકમ છે, નીચેની માહિતી પરથી બાવલીની રીતે વિષમતાંક શોધો. બે કોલમ આપેલી છે XI અને FI. XI માં વર્ગો છે 10 થી 12, 12 થી 14, 14 થી 16, 16 થી 18, 18 થી 20, 20 થી 22, 22 થી 24, 24 થી 26, 26 થી 28, અને 28 થી 30. FI આપેલી છે 4, 10, 16, 29, 52, 80, 32, 23, 17 અને 7, કુલ 264. હવે ચડતા ક્રમમાં આવૃત્તિ વિતરણ છે અને વર્ગ લંબાઈ છે એક સમાન છે, કોઈ સમસ્યા નથી. સ્પષ્ટ સૂચના છે કે બાવલીની રીતથી વિષમતાંક શોધો. તમારે સૌથી પહેલા ચડતા ક્રમમાં CFI લેવાની, CFI લેશો ત્યાર પછી તમારે Q1 શોધવા માટે સૂત્ર મૂકવાનું, Q1 બરાબર L પ્લસ N બાય 4 માઇનસ CF અપોન F ગુણ્યા C, અને તમને Q1 મળશે 18.27, જે તમારા 18 થી 20 ના વર્ગમાં જોવા મળશે. ત્યાર પછી M શોધવા માટે સૂત્ર મૂકવાનું, N બાય 2 થી શરૂઆત થાય અને સૂત્ર આવશે N પ્લસ N બાય 2 માઇનસ CF અપોન F ગુણ્યા C. આ સૂત્ર મૂકશો એટલે તમને M મળશે 20.53, અને એના માટે તમારો વર્ગ હશે 20 થી 22 નો. Q3 શોધવા માટે તમારે 3 ગુણ્યા N ના છેદમાં 4 આનાથી શરૂઆત કરવાની, જે આંકડો આવે એ CFI માં જોવાનો. તમે CFI માં જોશો એટલે વર્ગ તમને 22 થી 24 નો જોવા મળશે. સૂત્ર મૂકવાનું, એલ પ્લસ 3 ગુણ્યા N બાય 4 માઇનસ CF અપોન એ ગુણ્યા સી, એટલે તમને Q3 મળશે, અને Q3 ની તમારી કિંમત આવશે 22.44. ત્યાર પછી બાવલીમાં જે વિષમતાંક માટેનું સૂત્ર છે, Q3 પ્લસ Q1 માઇનસ 2F છેદમાં Q3 માઇનસ Q1, આ સૂત્ર મૂકશો એટલે તમને વિષમતાંક મળશે, અને વિષમતાંક તમારો માઇનસ 0.08 થશે. અને જો તમારે એનો પ્રકાર જણાવવો હોય તો એ પ્રકારને ઋણ વિષમતા કહેવાય. જો તમારો જવાબ છે માઇનસ હોય તો એ તમારી ઋણ વિષમતા હશે. હવે આના પછી આપણે સ્વાધ્યાય 5 નો અભ્યાસ કરીશું.